લારી પર મળતી ભેળ તો આપણે બહુ જ ખાઈએ, પણ જેને પોરબંદરની પ્રખ્યાત બાપુની ભેળ ચાખી હોય ને, તેને આ ભેળનો સ્વાદ ક્યારેય ના ભૂલાય. માત્ર 5 જ સામગ્રીના ઉપયોગથી બનાવાતી આ ભેળને બનાવવાની અને પીરસવાની એક અનોખી અને સહેલી રીત તો છે જ, પણ આ ભેળની ખાસિયત એ છે કે ભેળ પહેલા બાઈટથી લઈ છેલ્લી ચમચી સુધી ખાઓ ને તો પણ ચટણીમાં પલાળેલા મમરા છે ને તે સોફ ના લાગતા એકદમ ક્રિસ્પી જ રહે છે. અને તેનું કારણ છે તેમાં ઉમેરાતી ચટણીઓ અને ભેળ માટે ખાસ અને ક્યારેય ના જોઈ હોય ને તેવી અનોખી રીતે બનાવાતો મમરાનો ચેવડો. તો ચાલો આજે આપણે પોરબંદરની પ્રખ્યાત અનોખી બાપુની ભેળ ત્યાં બનાવાય અને પીરસાઈને તેવી જ રીતે બનાવીએ. અને હા, એ સ્વાદની ભેળ ઘરે બનાવવા માટે વિડીયોની છેલ્લે સુધી બતાવતી દરેક રીત ખાસ જોજો. બાપુની ભેળ બનાવવાની શરૂઆત તેની ખાસ ચટણીઓથી કરીએ. ફક્ત 5 જ સામગ્રીથી બનતી આ ભેળમાં માત્ર 2 જ ચટણી આવે છે. તો પહેલી ચટણી બનાવવા માટે કઢાઈમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશું. તેમાં 50 ગ્રામ સૂકી આંબલી અને બીજ કાઢેલ ખજૂર છે ને તે 12-15 નંગ ઉમેરી દઈએ, અને સાથે એક મોટો ટુકડો ગોળનો પણ ઉમેરી દઈશું. આ સમયે ગેસની મીડિયમ ફ્લેમ રાખવાની. તો ઉકળતા ખજૂર આંબલી અને ગોળમાં 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી દેવાનું છે. બધું જ મિક્સ કરી અને લગભગ 10 મિનિટ માટે ઉકળવા દેવાનું. અહીં 10 મિનિટ સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકળ્યા પછી જુઓ, ખજૂર અને આંબલી ઉકળી અને સોફ્ટ થઈ ગયા છે, અને સાથે જ ગોળ પણ ઓગળી અને મસાલામાં ભળી ગયો છે. તો આ સમયે છે ને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણ ઠંડુ થવા દેવાનું છે. ખજૂર આંબલીનું મિશ્રણ ઠંડુ થાય છે ને એ દરમિયાન બીજી ચટણી બનાવવા માટે મિક્સરના જારમાં 7-8 કળી લસણની ઉમેરી દઈશું, અને મિક્સરનું ઢાંકણ ઢાંકી લસણની કળીઓ પીસી લેવાની છે. પીસ્યા પછી લસણ સરસ ક્રશ થઈ ગયું છે તો તેમાં 1 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને 1/2 ટીસ્પૂન કાશ્મીરી અને તીખું લાલ મરચું પાવડર મિક્સ કરી અને ઉમેરવાનું છે, જેથી ચટણીમાં તીખા સાથે કલર પણ સરસ આવે. સાથે 1/2 કપ પાણી પણ ઉમેરશું અને હવે ઢાંકણ ઢાંકી બધું બ્લેન્ડ કરી લઈએ. પીસ્યા પછી બહુ જ સરળ રીતે બનતી લસણની તીખી લાલ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ભેળનું ત્રીજું ઇન્ગ્રીડિયન્ટ એટલે કે બટેટા અહીં મેં મીઠું ઉમેરી અને બાફી લીધા હતા. બાફેલા બટેટાની છાલ ઉખાડી લીધી છે તો હવે બટેટાના 2 ટુકડા કરી લઈએ અને આ ટુકડાની એકદમ પતલી પતલી સ્લાઈસ કરી લેવાની છે. નોર્મલી તમે ગમે તે જગ્યાએ ભેળ ખાવ ને તો તેમાં બટેટા છે ને તે બાફેલા હોય પણ મેશ કરી અને ઉમેરેલ હોય છે, પણ પ્રખ્યાત બાપુની ભેળ ચાખી હશે ને તેઓને ખ્યાલ જ હશે કે આ ભેળમાં બાફેલા બટેટાની આવી પતલી સ્લાઈસ હોય છે, જે ભેળને એક અનોખો લુક આપે છે. આ ભેળ માટેની ત્રીજી સામગ્રી એટલે કે બાફેલા બટેટાની ચિપ્સ પણ હવે તૈયાર થઈ ગઈ છે. તો હવે અહીં મેં ભેળની ચોથી સામગ્રી બનાવવા માટે ડુંગળી લીધી છે. ડુંગળીને આ રીતે ઉપરની સૂકી છાલ કાઢી લીધી છે. હવે ડુંગળીના 2 ટુકડા કરી લેવાના છે. ત્યાર પછી દરેક ટુકડાને ચોપિંગ સ્ટેન્ડ પર રાખી આ રીતે એકદમ નાના નાના ટુકડા કરી લેવાને. અહીં ડુંગળીના નાના નાના ટુકડા કરવા માટે ચોપડ પણ ઘણા લોકો વાપરતા હોય છે, પણ કોઈ પણ લારી પર ભેળ ખાવા જાઓ ને ત્યારે તમે જોજો તે લોકો છે ને તે પટ્ટી ચપ્પુ વડે આ રીતે ખટખટ કરતા એકદમ સ્પીડમાં ડુંગળીના એકદમ ઝીણા ટુકડા કરતા હોય છે. અને ડુંગળીનો જે સ્વાદ ભેળમાં આ રીતે ચપ્પુ વડે કટિંગ કરી અને આવે ને તેવો કદાચ ચોપડથી નથી આવતો હતો. અહીં એકદમ ઝીણા ટુકડામાં ડુંગળી પણ સમારી લીધી છે. તો સમારેલી ડુંગળીના ટુકડામાં થોડી એવી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈએ. બસ, ડુંગળીના ટુકડા પણ સમારી તૈયાર છે. હવે રહ્યું મમરાનો સ્પેશિયલ ચેવડો બનાવવાની રીત. એ એક ખાસ સિક્રેટ રીત છે, પણ એ બનાવ્યા પહેલાં બીજી સાઈડ ઉકળવા રાખેલ ખજૂર આંબલીનું મિશ્રણ છે ને તે ઠંડુ થઈ ગયું છે. તો પ્રથમ હાથ વડે જ આ રીતે સોફ્ટ થયેલા ખજૂર આંબલીને થોડા એવા મેશ કરી લેવાના છે. બસ થોડું એવું જ મેશ થઈ જાય ને એટલે હવે આવું જ રહેલું મિશ્રણ છે ને તે મિક્સરના લિક્વિડ જારમાં ઉમેરી દેવાનું છે, જેથી તે સરસ રીતે બ્લેન્ડ થઈ જાય. અહીં મિશ્રણ જારમાં ઉમેરાઈ ગયા પછી જારનું ઢાંકણ ઢાંકી લઈએ અને બધું બ્લેન્ડ કરી લઈએ. બ્લેન્ડ થયેલા ખજૂર અને આંબલીનું મિશ્રણ છે ને તે હવે મોટી ગળણીમાં ઉમેરી દઈશું જેથી ગાળી શકાય. સાથે જ ઉપરથી 1/2 ગ્લાસ જેટલું પાણી છે તે જારમાં ઉમેરી તે પણ સાથે ઉમેરી દીધું છે, અને પછી ચમચા વડે મેશ કરતા જાય અને મિશ્રણ ગાળી લેવાનું. નીચે તરફ એકદમ પતલી પણ નહીં અને એકદમ થીક પણ નહીં તેવી ખજૂર આંબલીની ચટણી બની અને તૈયાર મળે. અહીં આપણે જોયું કે બહુ વધારે મસાલા ઉમેરવાની ઝંઝટ નથી, એકદમ સાદી સરળ રીતે બનતી
આ ખજૂર આંબલી ગોળની ખાટી મીઠી ચટણી છે ને, જે આ પ્રખ્યાત ભેળને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. અહીં બધું ગળાય અને ઉપર રહેલા ખજૂર આંબલીના રેશા અલગ કરી લઈશું અને નીચે તરફ મીડિયમ કન્સિસ્ટન્સીની ખાટી મીઠી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. ભેળની ચાર સામગ્રી તો તૈયાર થઈ ગઈ, પણ જેના લીધે બાપુની ભેળ બીજા ભેળથી અલગ, વધુ સ્વાદિષ્ટ અને ભેળની છેલ્લી બાઈટ સુધી ક્રિસ્પી લાગે ને તેવો ખાસ અનોખો ચેવડો બનાવીએ. અહીં કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે. આ ચેવડો બનાવવા માટે તળવા સમયે પણ ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની અને તેલ પણ કેવું ગરમ હોવું જોઈએ ને એ હું તમને બતાવી દઉં. એકદમ ગરમ થયેલા તેલમાં ચોખાના પૌવા થોડા એવા હાથમાં લઈ આ રીતે તેલમાં ઉમેરવાના. પૌવા ઉમેરતાની સાથે જ ગરમ તેલમાં પૌવા તુરંત જ તળાય અને તેલમાં ફૂલી અને ઉપર આવી જાય અને છૂટા થઈ જાય ને, બસ તેલ આટલું બધું ગરમ હોવું જોઈએ. અને હજી પણ ગેસની ફ્લેમ હાઈ જ રાખતા આ રીતે થોડા એવા પૌવા ચાણીમાં ઉમેરી અને તેલમાં ઉમેરશું. તુરંત તેમાં પૌવા તળાય અને એકદમ સરસ ફૂલી જશે. અને હાઈ ફ્લેમ પર જ આ રીતે પૌવાને તળશો ને તો પૌવા એકદમ સરસ રીતે ફૂલશે અને તળાયા પછી તેલ ભરાયા વગરના એકદમ કોરા તળાશે. માટે આ ચેવડો બનાવો કે પછી પૌવાનો કોઈ પણ ચેવડો બનાવો, અહીં મેં તમને જે રીત કહીને તેમ એકદમ હાઈ ફ્લેમ પર પૌવા ઉમેરતા સાથે જ ફૂલી અને ઉપર આવી જાય ને તો એકદમ કોરા તેલ ભરાયા વગરના પૌવા તળાશે અને ચેવડો પણ એકદમ કોરો બનશે. પૌવા તો તળાઈ ગયા, પણ આ ભેળનું ખાસ ઇન્ગ્રીડિયન્ટ છે મમરા. તો હવે અહીં મેં એક મોટો બાઉલ ભરી અને ચોખાના મમરા લીધા છે. હાથમાં સમય એટલા મમરા લઈ એકદમ ગરમ તેલમાં ઉમેરી દેવાના. મમરા ફૂલેલા જ હોય છે જેથી તે વધારે ફૂલશે નહીં, પણ એ જ સાઈઝના રહી તળાઈ અંદર સુધી ક્રિસ્પી થઈ જશે. એટલે તુરંત જ તળાયેલા મમરાને તેલમાંથી નિતારી અને કાઢી લેવાના અને ત્યારબાદ તળાયેલા પૌવા સાથે ઉમેરી દેવાના. નોર્મલી બધી જ ભેળમાં આપણે જોયું છે કે મમરા છે ને તે તેલમાં શેકી અને ત્યાર પછી ભેળ બનાવવામાં વપરાતા હોય છે, જેથી શું થાય કે બધી જ ભેળમાં ભીની ચટણી ઉમેરવાથી મમરા પોચા પડી જાય છે. જ્યારે બાપુની આ ભેળમાં ચેવડામાં મમરા તળી અને ઉમેરાય છે અને પ્રમાણમાં પણ પૌવા કરતાં મમરાનું પ્રમાણ છે ને તે ડબલ ક્વોન્ટિટીમાં હોય છે ને. ક્યારેય ના જોઈ હોય તેવી અનોખી રીતે મમરાનો ચેવડો બનાવવાની રીત. બધા જ મમરા તળાયા પછી હવે તળાયેલા મમરા અને પૌવા સહેજ જ એવા ગરમ છે ને ત્યાં જ તેમાં મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. બસ આટલા જ મસાલા ઉમેરી તળાયેલા મમરા પૌવા સહેજ જ ગરમ હોય ને ત્યારે બધું ફટાફટ આ રીતે મિક્સ કરવાનું, જેથી ચેવડામાં કાચી હળદરનો સ્વાદ ના રહી જાય. બસ આ રીતે મિક્સ કરતા પૌવા તો ઠીક છે, પણ મમરા તળાયા પછી બનતો ચેવડો એટલો બધો ક્રિસ્પી બનશે ને કે ના પૂછો વાત. અને આ રીતે મિક્સ કરી રહ્યા છે ત્યારે આવતા અવાજ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે, મસાલા મિક્સ થઈ ગયા પછી તેમાં માત્ર થોડી એવી જ બેસનની સેવ ઉમેરી અને મિક્સ કરી દઈશું. બસ અનોખો ચેવડો બની ગયો છે. પણ બાપુની ભેળ પીરસવાની પણ એક અનોખી રીત છે અને આ ભેળ બનાવવાની બધી સામગ્રી એટલે કે તળાયેલા મમરાનો ક્રિસ્પી ચેવડો સાથે બટેટાને બાફી કરેલી સ્લાઈસ, ઝીણા સમારેલા ડુંગળીના ટુકડા, સમારેલી કોથમીર, થોડું એવું મીઠું, લસણની લાલ ચટણી અને ખજૂર આંબળી ગોળની ખાટી મીઠી ચટણી બની ગઈ છે. વળી આ ભેળ બનાવાય છે પણ ન્યૂઝપેપરના કાગળમાં અને પીરસાય પણ કાગળમાં જ છે, જેની માટે મેં અહીં સફેદ પ્લેન પેપર લીધો છે, જેમાં પ્રથમ તળાયેલા મમરાનો ક્રિસ્પી ચેવડો આ રીતે થોડો એવો લઈ લઈએ, ત્યાર પછી થોડી એવી બાફેલા બટેટાની સ્લાઈસ ઉમેરી દઈશું, થોડી એવી સમારેલી ડુંગળી ઉમેરશું અને ત્યાર પછી સહેજ એવું મીઠું ઉમેરી બધું એકદમ સરસ હાથ વડે જ મિક્સ કરવાનું છે, જેથી મમરાના ચેવડા પર મેશ થયેલા બટેટાનું એક કવર બની જાય. બસ મિક્સ થઈ ગયા પછી હવે તેમાં તીખી લસણની લાલ ચટણી 2 ચમચી અને સ્વાદ પ્રમાણે ખજૂર આંબલી ગોળની ખાટી મીઠી ચટણી ઉમેરી દેવાનું અને ફરીથી આ રીતે મિક્સ કરશું. બસ આટલી જ સામગ્રી ઉમેરી થોડી એવી સમારેલી કોથમીર ઉમેર્યા પછી દરેક વ્યક્તિ માટે એક એક કાગળ પર બનાવાતી આ ભેળ ફક્ત ચમચી આપી અને આ જ રીતે કાગળમાં પીરસાય છે. પણ તેલમાં તળાયેલા છતાં એકદમ કોરા મમરા અને ઓછા પૌવાથી બનતો ચેવડાને કારણે અને સાદા મસાલા સાથે બનતી બંને સિમ્પલ ચટણી સાથે બનતી આ બાપુની ભેળ પ્રખ્યાત છે અને જે તમે એક વખત ચાખશો ને તો તેનો સ્વાદ છે ને તે લાઈફ ટાઈમ તમારા મોંમાં રહી જ જશે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે પોરબંદરની પ્રખ્યાત બાપુની ભેળ ખાસ રીતે બનાવાતી તેની સામગ્રી સાથે બનાવી. તમને આ સાદી સરળ ભેળ જરૂરથી બનાવજો અને ચાખી પછી મને કહેજો કે આ ભેળનો સ્વાદ તમને કેવો લાગ્યો. સાથે જ આ રેસીપી જો ગમી હોય ને તો લાઇક કરી અને શેર કરજો, સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હા, અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.